જય માતાજી. મિત્રો, હું છું મુકેશભાઈ, ફાર્મસિસ્ટ, એન્ડ વેલકમ ટુ માય ચેનલ. ઘરમાં જો વાસ્તુ દોષ હોય તો પણ ઘરમાં ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે. વાસ્તુ દોષનું જો નિવારણ કરવું હોય તો સૌથી પહેલાં વાસ્તુશાસ્ત્ર ઉપર વિશ્વાસ કરવો ખૂબ જરૂરી છે. કેમ કે વાસ્તુશાસ્ત્રનો જે કાંઈ ટીપ્સ છે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે કાંઈ ઘરમાં ફેરફાર કરવાના છે, એ જો આપણને વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ હશે તો જ એ અસર કરશે. નહીંતર ખાલી આપણે કરવા પૂરતું કરીશું તો એની જોઈએ એટલી અસર આપણને નહીં થાય. તો ઘરમાં જો મુશ્કેલી રહેતી હોય, આર્થિક સમસ્યાઓ જેવું રહેતું હોય, તો ઘણા બધા વાસ્તુ દોષ ઘરમાં હોઈ શકે છે. અને ખાસ કરીને જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો પણ ઘણી બધી સમસ્યાઓ ઘરમાં આવી શકે છે. તો એવો જ એક વાસ્તુ દોષ છે ઘરમાં, જે ખરેખર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘણો મોટો ગણવામાં આવે છે કે આ દોષ એવો છે કે એનાથી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. જે મોટો વાસ્તુ દોષ જે ઘરમાં છે એ કેવી સમસ્યાઓ થાય છે આપણે જોઈએ. તો સૌથી પહેલાં જે સમસ્યા થાય છે એમાં બહેનોના લગ્નમાં વિવેચનમાં વિરોધ થાય છે. વિરોધ થાય છે તો એમ તે પણ લંબાય છે, એટલે કે વાત આવે અને કાંઠા સુધી આવીને પછી વાત અટકી જતી હોય છે. આ એક એનો મોટો દોષ છે. બહેનો હંમેશા બીમાર રહેતા હોય છે. જે ઘરમાં એ હું જે કહેવાનો છું એ વાસ્તુ દોષ જો હોય તો બહેનો ઘરમાં કાયમ બીમાર રહે અને બીમારી લાંબા સમય સુધી ચાલ્યા કરે. ઘરમાં બધાનું સ્વાસ્થ્ય જે છે એ પણ ડામાડોળ રહ્યા કરે. વધારાના ખર્ચા જે છે એ પણ આ જ વાસ્તુ દોષને લીધે થતા હોય છે. માટે આ વાસ્તુ દોષનું નિવારણ જો યોગ્ય અને તાત્કાલિક ધોરણે ન કરવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એવો જ એક વાસ્તુ દોષ જે છે એ વાસ્તુ દોષનું નામ છે, ઘરમાં જે શૌચાલય છે, આપણું ટોયલેટ જે છે એ કઈ દિશામાં અને કઈ જગ્યાએ હોવું જોઈએ એનો દોષ છે. તો ઘરમાં જે ટોયલેટની જગ્યા, જે શૌચાલયની, આપણા ઘરમાં જે શૌચાલયની જે જગ્યા છે એ અગ્નિ ખૂણામાં હોવી જોઈએ. અગ્નિ ખૂણામાં જો ટોયલેટ ન હોય તો મેં આગળ જે કીધું એ પ્રમાણે બધા વાસ્તુ દોષ લાગે છે. તો હવે આ વાસ્તુ દોષનું નિવારણ આપણે કઈ રીતે કરવું? મકાન તો બની ગયું છે, એમાં તોડફોડ કાંઈ થાય એવું નથી, તો વગર તોડફોડ કર્યા વગર માત્ર નજીવા ખર્ચે કઈ રીતે આ વાસ્તુ દોષ જે છે એનું નિવારણ આપણે કરવું એના માટે આપણે જાણી લઈએ. તો સૌથી પહેલાં એક તાંબાનું વાસણ લેવાનું છે, એની અંદર આખું મીઠું નાખી દેવાનું છે. અને આખું મીઠું નાખી જે જગ્યાએ આપણું શૌચાલય હોય, ટોયલેટ ઘરમાં હોય, ત્યાં જે એનો ગેટ દરવાજો હોય છે, દરવાજાની બાર એની પાસે ખાલી રાખી દેવાનું છે. સમયે સમયે જેમ જેમ સમય જતો જાય એમ જેમ આપણે આખું મીઠું નાખેલું મૂકેલું છે એ તાંબાના વાસણમાં, એ ધીમે 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 બદલતા રહેવાનું છે. સવા મહિનો કે બે મહિના કે ત્રણ મહિના જેવું થશે એટલે 100% તમને ઘરમાં ફેરફાર થયો હશે એવું જોવા મળશે. ખૂબ જ સરસ મજાનું આ નિવારણ, વાસ્તુ દોષ નિવારણનું ટીપ છે. જે ઘરમાં આ પ્રમાણે હોય એ વાસ્તુ દોષ તો એનું નિવારણ કરી અને પછી ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય એવા પ્રયત્નો કરવા. વધુ જો માહિતી જોઈતી હોય તો તમે મારા આ વોટ્સઅપ નંબરમાં મને સંપર્ક કરી શકો છો. એ સિવાય અહીંયાથી જે કાંઈ વાસ્તુ ટીપ્સ આપવામાં આવે છે એ માત્ર જનરલ માહિતી હોય છે. વધુ માહિતી માટે નિષ્ણાત વાસ્તુ કન્સલ્ટન્ટની સલાહ લેવી તેમજ અમારા આ વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરવા ખૂબ વિનંતી. સર્વજીવન માતા મુંડા, શરીર તંદુરસ્ત આપે પ્રાર્થના. જય માતાજી.